આપણે ત્યાં હજુ ભલે દીકરીને ભારરૂપ ગણવાની માનસિકતા હોય, છતાં કુદરતે દીકરીને ભારરૂપ નહીં પણ વિશેષ ભાવરૂપે ઘડે છે. પ્રત્યેક સ્ત્રી ભાગ્યશાળી જ હોય છે અને એને પામનારને પણ એ વિશેષ ભાગ્યશાળી બનાવી દેતી હોય છે. દરેક દીકરી એના માતા પિતા અને સાસરિયા માટે નસીબવંતી જ હોય છે. કુદરતે સ્ત્રીના ભાગ્યને એની સાથે જ કાખમાં જ બાંધીને જાણે મોકલેલું હોય, જેને કારણે એ તો ઠીક એમના પતિ પણ લકી બની જતા હોય છે. દરેક સ્ત્રીના શરીર ઉપર ભાવ સૂચક નિશાન જરૂર હોય છે. સવાલ એ છે કે એને કેવી રીતે શોધી કાઢવું. જીવનસાથીની પસંદગી વખતે પણ આવા નિશાનની શોધ સાચો માર્ગ સૂચવે છે. કહેવાય છે કે સ્ત્રીની લાંબી પાતળી આંગળીઓ, લાંબા વાળ, લંબગોળ ચહેરો, પહોળા ખભા અને લાંબા નિતંબ, હાથના સુડોળ પંજા અને પગનો આકાર પણ એવો જ સરસ દેખાતો હોય એવી સ્ત્રીના મનમાં પતિ અને સાસરિયાને સુખી જોવાની સતત તમન્ના હોય છે. એ તમન્ના ખાતર એ ગમે તેની સાથે વખત આવે ઝઘડી પણ પડતી હોય છે. કપાળ ઉપરની કરચલીઓ. જે સ્ત્રીનું કપાળ ઓછામાં ઓછી કરચલીઓ વાળું દેખાતું હોય એ સ્ત્રી પતિને સુખી કરતી હોય છે. એ નિર્મળ મનવાળી હોય છે. તેની કોઈની સાથે ઝઘડા થતા નથી. તે લેટ ગોમાં માને છે, એટલે કે જવા દેવામાં માને છે. એના મનમાં ખોટા આડંબર પણ હોતા નથી. કપટ વિનાના મનમાં ખોટું કરવાની ભાવના પણ જાગતી નથી. મહત્વની બાબતો નહીં છુપાવવાનો એનો અભિગમ એની સારી છાપ ઊભી કરે છે. આવી સ્ત્રીને કપાળમાં મોટો ચાંદલો કરવાનું પણ ગમતું હોય છે અને આવી સ્ત્રીઓ પોતાના પતિને સુખી કરતી હોય છે અને સાથે સાસરિયા પક્ષ માટે પણ ભાગ્યશાળી હોય છે. પગની પાનીમાં ત્રિકોણનું નિશાન. જે સ્ત્રીના પગની પાનીમાં ત્રિકોણનું નિશાન હોય એવી સ્ત્રીઓ બુદ્ધિવાળી અને સૂઝ સમજ ધરાવતી હોય છે. પોતાની જાત માટે એના મનમાં બહુ જ ફાંકો હોતો નથી. પોતાની સમજણ અને જ્ઞાન થકી એ પરિવાર અને પતિની હરદમ મદદ કરતી રહે છે. પગની પાનીમાં ત્રિકોણનું નિશાન ધરાવતી સ્ત્રી પોતે તો સુખી થાય જ છે, એની સાથે પતિને સુખી કરે છે અને સાસરિયા પક્ષને તથા માવતર પક્ષને પણ સુખી કરે છે. આવી સ્ત્રીનું લગ્ન બાદ જ ભાગ્યોદય થતો હોય છે અને આવી સ્ત્રીઓ નસીબવાળી એટલે કે ભાગ્યશાળી હોય છે. ઉતાર ચડાવવાળી પગની પાની. પગની પાની સપાટ હોવાને બદલે ઉતાર ચડાવવાળી કે સર્પાકાર હોય એવી સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની સરખામણીમાં વધુ નસીબદાર હોય છે. ઓછી મહેનતે તેને વધુ ફાયદો કે સારું પરિણામ મળતું હોય છે. એમનું જીવન ઓછી મુશ્કેલીઓ વાળું હોય છે. તેને લીધે એમના પતિને પણ ઘણી બધી રાહત રહેતી હોય છે. પગની પાની પર શંખ, કમળ કે ચક્રની નિશાની વાળી સ્ત્રીઓ એમના પતિને ધનવાન બનાવે છે. પગનો અંગૂઠો. પગનો અંગૂઠો બીજી આંગળીઓની સરખામણીએ જરા વધુ લાંબો હોય એવી સ્ત્રીઓના જીવનમાં સંઘર્ષ લખાયેલો હોય છે. તકલીફોનો સામનો કર્યા પછી જ એને કંઈક પ્રાપ્ત થઈ શકતું હોય છે. આવી સ્ત્રીના પતિએ પણ પત્નીના નસીબ જોગ વધુ મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. વળી જે સ્ત્રીનો પગનો અંગૂઠો પહોળો, ગોળાકાર અને લાલાશ પડતો હોય તે સૌથી વધુ નસીબદાર સ્ત્રી હોય છે અને તેના કારણે તેમના પતિનું નસીબ પણ ચમકી જાય છે. નાભીની નીચે તલ. પેટની નાભીની આસપાસ કે તેની નીચે તલ કે મસ્સો હોય એવી સ્ત્રી એના માતા પિતાને માટે અને લગ્ન પછી એના સાસરિયાના પરિવાર માટે નસીબદાર રહે છે. સ્ત્રીના શરીર પર આવા પ્રકારની નિશાની તેના સુખ સંપત્તિની તથા તેની સુખ સંપન્ન જીવનનો પણ સંકેત આપે છે. તેમાં પણ શરીર ઉપર ડાબી તરફ આવી નિશાની હોય તો તે વધુ સારી ગણાય છે. નાક પર તલ કે મસાની નિશાની પણ સૌભાગ્ય સૂચક મનાય છે. માટે આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે અને માતા પિતા માટે સૌથી વધુ નસીબદાર રહે છે. લાંબી જીભ. આમ તો સ્ત્રીઓની જીભ લાંબી હોવાનું કહેવાય છે, પરંતુ વાસ્તવમાં જે સ્ત્રીની જીભ લાંબી હોય અને લાલ ચટક રંગની હોય એની સાથે કોમળ પણ હોય એવી સ્ત્રીઓ જ્યાં પણ જાય છે ત્યાં સુખની રેલમછેલ કરતી હોય છે. એવું વ્યક્તિત્વ ચુંબકીય હોય છે. ઘણીવાર પુરુષો આવી સ્ત્રીની સાથે ભરમાઈ પણ જાય છે અને છેવટે વસવસો પણ થઈ જાય છે અને પોતાનો વસવસો પણ અનુભવે છે. હરણ જેવી આંખો વાળી સ્ત્રીઓ. હરણ જેવી આંખો વાળી સ્ત્રીઓ એના પરિવાર અને પતિ તથા પ્રેમીને હંમેશા સુખી રાખે છે. વળી જે સ્ત્રીઓની આંખોમાં સફેદ ભાગને છેડે લાલાશ દેખાય તે લગ્ન બાદ સુખી થતી હોય છે અને પોતાની સાસરી માટે એ લકી સાબિત થાય છે. વાંકડિયા વાળવાળી સ્ત્રીનું મન કડવું મુશ્કેલ હોય છે.
એ જ રીતે હાથની આંગળીઓ પર ઘોડાઈવાળું ચક્રની નિશાની ધરાવતી સ્ત્રી પણ પોતાના પતિને અચૂક સુખી કરે છે અને સૌથી વધુ ભાગ્યશાળી માનવામાં આવે છે। મિત્રો હવે તમને જણાવીએ પતિ માટે આ ચાર ગુણો ધરાવતી પત્ની હોય છે ખૂબ જ ભાગ્યશાળી। એક નહીં બે નહીં સાત જન્મોનું બંધન એટલે પતિ પત્નીનો સંબંધ। બચપનથી લઈને સમજદાર થાય ત્યાં સુધી પિતાના ઘરે લાડકોડથી ઉછરેલી કન્યા જ્યારે સાસરે વિદાય થાય ત્યારે તેના અરમાનો પણ અનેક હોય છે તે સ્વાભાવિક વાત છે। જો આવી જ કોઈ ભાગ્યશાળી સ્ત્રી પરણીને તેના પતિને ત્યાં આવે તો સમજો કે સાસરામાં રહેલ લોકોનું જીવન ખુશીઓથી ભરી દે છે। ગરુડ પુરાણમાં આવી જ કેટલીક મહિલાઓના લક્ષણ અંગે વર્ણવવામાં આવ્યું છે। એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમના આ લક્ષણો મહિલાઓને ખૂબ જ ભાગ્યશાળી બનાવે છે। સૌથી પહેલું લક્ષણ છે ધર્મનું પાલન કરનાર। જે મહિલાઓ પોતાના ધર્મનું પાલન પૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી કરે છે તે તેના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। આવી મહિલાઓ પરિવાર માટે ખુશહાલી લાવે છે અને પતિને હંમેશા ખુશ રાખે છે। બીજો લક્ષણ છે જેની ઈચ્છાઓ સીમિત હોય। જે મહિલાઓ ખોટી ડિમાન્ડ નથી કરતી તે તેના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। આવી મહિલાઓ ઘરમાં ફક્ત સુખ શાંતિ નથી લાવતી પણ સમૃદ્ધિ પણ લાવે છે। આવી મહિલાઓ જ્યાં પણ નિવાસ કરે છે ત્યાં લક્ષ્મીજીનો હંમેશા વાસ હોય છે। ત્રીજો લક્ષણ છે ગુસ્સો ન કરનાર સ્ત્રી। ગમે તેવા કપરા સમયમાં પણ હંમેશા હસતી રહેતી હોય આવી મહિલાઓ તેના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। આવી સ્ત્રીઓ જ્યાં પણ રહે છે ત્યાં સ્વર્ગ ઊભું કરી દે છે અને પોતાના પતિ માટે પણ તે સ્વર્ગ જેવું જ વાતાવરણ બનાવી દે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે બધાએ જાણ્યું સ્ત્રીઓના અમુક લક્ષણો જે પતિને ભાગ્યશાળી બનાવે છે અને અમુક સ્ત્રીઓ એવી હોય છે જે પોતાના પતિ માટે અને એની સાથે સાસરિયા પક્ષ માટે અને પોતાના માતા પિતા માટે પણ સૌથી વધુ ભાગ્યશાળી માનવામાં આવે છે। તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણ્યું એવી સ્ત્રીઓ વિશે જે પોતાના પતિ માટે માતા પિતા માટે અને સાસરિયા પક્ષ માટે સૌથી વધુ નસીબદાર હોય છે અથવા ભાગ્યશાળી હોય છે। તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને આજના આ વિડીયોમાં તમને જે પણ વસ્તુ ગમી હોય એ અમને કોમેન્ટ કરજો અને આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તમારો એક લાઈક અમને આવા જ રસપ્રદ અને મનોરંજનથી ભરેલા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત।